हेडिंग मारो, एक जनीन नु वारसागमन, कांस मा एक संकरण नो प्रयोग, जे तमे लोको दसमा मा भणेला बराबर ने, एक जनीन ना वारसागमन नो प्रयोग, कांस मा एक संकरण नो प्रयोग, दसमा मा आवतो ना ओके, भणेला कि नहीं भैया? चलो तो पहला थोड़क लखाऊ छु, एने लखो, एमा लखो मेंटले एक समय एक ज जनीन नु, जो भाई गई काले आपणे बात करेली, शुं बात करेली के जे मेंडल छे तेने शुं करेलू, सात वर्ष काढेला बराबर ने, अने सात वर्ष मा सात लक्षणों पर एने प्रेक्टिकल करेला, अने एनी जे खास बात ए हती के मेंडल जारे प्रेक्टिकल करे तो शुं करे खबर, एक वक्ते एक ज लक्षण ने ध्यान मा ले, अने जो एनी अंदर खरो उतरे एना पछी बीजुं लक्षण, अने एने जोयुं शुं के दरेक लक्षण नी अंदर जे पेटर्न मळे छे संकरणो नी सेम मळे छे, अने त्यार बाद छेल्ले एने पोताना नियमो आप्या बराबर। तो लखो चलो फटाफट, मेंडले एक समय एक ज जनीन नु वारसागमन समझावतो प्रयोग दर्शाव्यो, जेने एक संकरण नो प्रयोग कहे छे। नवो पॉइंट, दरेक वखते मात्र एक ज लक्षण ने ध्यान में लीधा, दरेक वक्ते मात्र एक ज लक्षण ने ध्यान में लीधा, पण बीजा लक्षणों ने ध्यान में न लीधा। जो के लोग तो ये चाले के दर वक्ते एक ज लक्षण ने ध्यान में लीधा, अने एनु उदाहरण आपणे जे आगे भणवाना छे प्रेक्टिकल, एनी अंदर तमारुं उदाहरण पेलुं ऊंचुं अने नीचुं, तो लखो उदाहरण ऊंचा अने नीचा छोड़, એટલે કે જે પહેલું લક્ષણ છે ને તેમાં આપણે ઊંચાઈને ધ્યાનમાં લઈશું, કોને ધ્યાનમાં લઈશું? ઊંચાઈ, અને એક બાજુ આપણે પકડીશું ઊંચો છોડ, બીજી બાજુ આપણે પકડીશું નીચો છોડ, બંનેનું આપણે સંકરણ કરાવીશું, પહેલા તો આપણે ધારણા કરીશું કે શું મળી શકે અને પછી આપણે વાત કરીશું શું મળ્યું। કોમન સેન્સ શું કે એક ઊંચો એક નીચો બેનું સંકરણ કરાવીશ તો કોઈક સંતતિ તો એવી મળશે ને કે જેની હાઈટ ના તો ઊંચી ના તો નીચી મધ્યમ હશે, એવું થાય ને, બની શકે છે કે ચાર પાંચ સંતતિ મળી એમાંથી બે ઊંચી હોય બે નીચી હોય, પણ કોઈ એક તો એવી હોવી જોઈએ ને કે જે કેવી હોય મધ્યમ સર હોય, જેની ઊંચાઈ ના તો ઊંચી હોય ના તો નીચી હોય મધ્યમ હોય, પણ આજ સુધી એવું જોવા જ નથી મળ્યું કે મધ્યમ વનસ્પતિ કોઈ મળી, ખ્યાલ આવે ને, એ બધું આપણે ભણીશું। ચલો આગળ લખો, તેમણે નવ પોઈન્ટ એટલે તેમણે શુદ્ધ વંશક્રમ ધરાવતા ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી, પહેલે કામ તો રાખો પ્રેક્ટિકલ થોડો સમજી લો, એનો ઓવરવ્યૂ લઈ લો, એના પછી આપણે આ બધી વસ્તુ તમને લખાવું છું। ચલો આપણા વૈજ્ઞાનિકે શું કર્યું, વટાણાના બે છોડ પસંદ કર્યા, એમાંનો એક છોડ હતો શુદ્ધ ઊંચો અને બીજો છોડ હતો શુદ્ધ નીચો, એક છોડ હતો શુદ્ધ ઊંચો અને બીજો છોડ કેવો હતો શુદ્ધ નીચો, બે છોડ તેમણે પસંદ કર્યા। હવે તેમણે શું કર્યું તે જોજો, જે શુદ્ધ છોડ હતો તેનું પુષ્પ લીધું, આપણે બધા જાણીએ છીએ કે વટાણાનું પુષ્પ દ્વિલિંગી હોય, ઇટ મીન્સ કે તેની અંદર સ્ત્રી કેસર અને પું કેસર બંને હોય। હવે આપણા વૈજ્ઞાનિકે શું કર્યું તે જોજો, ઊંચા છોડનું પુષ્પ લીધું અને એ પુષ્પ જ્યારે અપરિપક્વ હતું, કેવું હતું? અપરિપક્વ, ત્યારે જ તેણે તેની પરાગરજોને ઉડાવી દીધી, આજે પરાગ આશય હતું ને કે જેમાં પરાગરજ પેદા થાય તેને ઉડાવી દીધું, કાં તો પછી તેના ઉપર કોથળી ઢાંકી દીધી, કેમ કોથળી ઢાંકી, કારણ કે તે ઈચ્છતો તો શું કે આની પરાગરજ આના પર બેસે જ નહીં, જો આની પરાગરજ આના પર બેસી ગઈ તો સ્વફલન થઈ જશે, શું થઈ જશે? પણ તેની ઈચ્છા શું હતી કે ઊંચાનું સંકરણ નીચા સાથે થાય, એટલે એને શું કર્યું, આની જે પરાગરજ હતી તેને ગાયબ કરી નાખી અને પછી તેણે નીચા છોડનું પુષ્પ લીધું અને નીચા છોડના પુષ્પમાંથી, ચલો આની પાસે પણ સ્ત્રી કેસર હશે,
અને એની પાસે એની પરાગ રજો હશે કે નહીં હોય તો એને શું કર્યું નીચા છોડમાંથી પરાગાશયમાંથી પરાગરજ કાઢી લીધી નીચા છોડના પરાગાશયમાંથી શું કાઢી લીધી પરાગરજ અને એને જોયું શું કે જ્યારે તમારા ઊંચા છોડનું અપરિપક્વ પુષ્પ પરિપક્વ થયું તે વખતે તેણે નીચા છોડની પરાગરજને આના પરાગાશન પર બેસાડી દીધી અને જ્યારે પરાગરજ પરાગાશન પર બેસે તો તેમાંથી પરાગ નલિકા નીકળે અને એ પરાગ નલિકા નીચે ગઈ અંડક તરફ આગળ જઈને ફલન થયું ફલન થવાથી બીજ બન્યું સમજ પડી કે ના પડી ટૂંકમાં ઇન શોર્ટ આપણે વાત કરીશું આપણા વૈજ્ઞાનિકે ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પરાગરજને દૂર કરી જ્યારે તે પુષ્પ પરિપક્વ થયું ત્યારે નીચા છોડની પરાગરજને તેના ઉપર બેસાડી દીધી અને એ બે વચ્ચે ફલન અથવા તો સંકરણ કરાવ્યું ઇટ મીન્સ કે સંકરણ કોની વચ્ચે થયું ઊંચાનો નીચા સાથે અને એ બેની વચ્ચે સંકરણ થવાથી જેટલી પણ સંતતિઓ મળી બધી સંતતિઓને તેણે ઓબ્ઝર્વ કરી અવલોકન કર્યું અને તેણે જોયું શું કે જેટલી પણ સંતતિઓ મળે છે એ બધી જ સંતતિઓ કેવી હતી ઊંચી હતી બધી સંતતિઓ ઊંચી હતી સવાલ શું ઉઠે કે ભાઈ એક પિતૃ કેવો છે ઊંચો બીજો પિતૃ કેવો છે નીચો તો ચાર પાંચ સંતતિઓ જમણી ભાઈ ચાર પાંચ નથી હજાર સંતતિઓ હતી હજાર ની ઉપર સંતતિઓ જમણો તમે બધા આંકડા લખાવીશ તો જેટલી પણ સંતતિઓ મળશે ભાઈ એમાંથી કોઈ એક સંતતિ તો નીચી તો હોવી જોઈએ હકીકતમાં મારી ધારણા તો શું હતી ખબર છે આ ઊંચું આ નીચું તો સંતતિ તો મધ્યમ બનશે ઊંચાનો નીચા સાથે સંકરણ કરો તો સંતતિ મધ્યમ મળવી જોઈએ પણ સાલી એક પણ મધ્યમ નથી બધી ઊંચી છે અને સાલી નીચી જોવા જ ના મળી આ પ્રેક્ટિકલ આપણે ઊંચાઈ માટે કર્યું અને એમાં જે પહેલી સંતતિઓની પેઢી મળે છે એમાં બધી સંતતિઓ ઊંચી જ જોવા મળે છે અને એમણે શું કીધું ખબર છે કે આ જે પહેલી સંતતિની પેઢી મળી ને તેને આપણે F1 કહી દેવાનું શું કહી દેવાનું આ પિતૃ પેઢી આ કઈ પેઢી આ પિતૃ પેઢી અને આ કઈ પેઢી F1 પેઢી સંતતિની પહેલી પેઢી આના પરથી એક વસ્તુ બોલી શકું કે સંતતિની જે પહેલી પેઢી છે એ પહેલી પેઢી બેમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણને ફોલો કરે છે સંતતિની જે પહેલી પેઢી હોય છે એ પેઢીમાં બેમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણ ઉતરે છે બીજાને ઉતરતા નથી અને આ પ્રેક્ટિકલ ખાલી ઊંચાઈ માટે નથી આવું અવલોકન ખાલી ઊંચાઈમાં નથી જોવા મળ્યું રંગમાં પણ જોવા મળ્યું છે પુષ્પના સ્થાનમાં પણ જોવા મળ્યું છે સિંગના આકારમાં પણ જોવા મળ્યું છે બીજના આકારમાં પણ જોવા મળ્યું છે બધામાં જોવા મળ્યું સાત લક્ષણો તેને પ્રેક્ટિકલ કરીને લખ્યા છે સાથે સાત લક્ષણોની અંદર તેણે જોયું શું કે જ્યારે F1 પેઢી બને છે તો એ F1 પેઢીની અંદર બે પિતૃમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણ ઉતરે છે જેમ કે અહીંયા જુઓ ઊંચા ને નીચામાંથી ઊંચાના લક્ષણ ઉતર્યા તો બધા છોડ ઊંચા થઈ ગયા સમજ પડી આ એનું ઓબ્ઝર્વેશન હતું બધી જ સંતતિઓ કોઈ એક જ પિતૃના લક્ષણને ગ્રહણ કરે છે બીજાના લક્ષણને ગ્રહણ કરતા નથી હવે આના પરથી એક શબ્દ સમજી રાખજો અહીંયા બે છોડ હતા ઊંચો અને વામન આપણે નીચો કહીએ એ લોકો વામન લખે છે આપણે ઊંચો અને નીચાની વાત કરીએ તમારી સંતતિઓએ આ લોકોની સંતતિઓએ કોના લક્ષણોને પકડ્યા ઊંચાના લક્ષણને પકડ્યા ઇટ મીન્સ કે આ જે ઊંચાપણાનું લક્ષણ છે આ જે ઊંચાપણાનું લક્ષણ જે છે એને તમારે હમણાં સમજવાનું પ્રભાવી શું સમજવાનું પ્રભાવી અને જે નીચાપણાનું લક્ષણ છે એ તમે લોકો અત્યારે બોલશો પ્રચ્છન્ન શું કહેશો પ્રચ્છન્ન પ્રચ્છન્ન સમજ પડે કે ના પડે બધી સંતતિઓમાં જે લક્ષણ આવે બધી સંતતિઓમાં જે પિતૃનું લક્ષણ આવે તે લક્ષણ પ્રભાવી અને બીજાનું લક્ષણ પ્રચ્છન્ન આ તો બધાને સમજ પડી ગઈ પછી ભાઈના મગજમાં હું આવ્યો તે જોતો અહીંયા જેટલી પણ સંતતિઓ થઈ એ દરેક સંતતિ પાસે પોતપોતાના પુષ્પો હશે કે નહીં હોય તો એને શું કર્યું દરેક વનસ્પતિનું સ્વફલન કરાવી દીધું આજે F1 સંતતિ F1 ની અંદર જેટલી પણ સંતતિઓ મળી ને એ દરેક સંતતિઓનું પોતાનું પોતા સાથે ફલન કરાવી દીધું સ્વફલન કરાવી અને તેને જોયું શું તે જોયું જ્યારે આપણા ભાઈએ સ્વફલન કરાવ્યું તો તેને અનુભવ કર્યો
લોજિક શું કહે છે ઊંચાનું ઊંચા સાથે સંકરણ કરીશ તો સંતતિ ઊંચી જ મળવી જોઈએ ભાઈ ઊંચો ઊંચો ઊંચું રિઝલ્ટ શું મળ્યું તે જોજો ધારો કે ચાર સંતતિ મળી કેટલી સંતતિ મળી ચાર એમ તો બધી બહુ મળેલી પણ માની લો કે ધારો કે F2 પેઢીમાં ચાર સંતતિ મળી તો મારો લોજિક કહે છે ઊંચા ઊંચામાંથી મળતી સંતતિ પણ ઊંચી જશે ઊંચાનું ઊંચા સાથે સ્વફલન ઊંચાનું ઊંચા સાથે સ્વફલન તો બધી સંતતિ ઊંચી જશે પણ જોયું શું ચાર માંથી ત્રણ સંતતિ ઊંચી અને એક સંતતિ પાછી નીચી પેદા થઈ પડ્યું સમજ પાછા અહીંયા આપણે કન્ફ્યુઝ થઈ ગયા સર ઊંચામાંથી નીચું કેવી રીતે પેદા થયું ઘણી વખત નહીં થતું બાળક પેદા થયું ટોટલી બ્લેક માતા વ્હાઈટ પિતા વ્હાઈટ બાળક બ્લેક એટલે ડાયરેક્ટ શંકા જાય પણ ભાઈ એવા સંજોગોમાં તમારે તમારી પેઢીમાં પાછળ જવું પડશે તમે જો પાછળ તરફ જશો ને તો તમારા દાદા પડદાદા એની ઉપર કોઈક ને કોઈક તો બ્લેક હશે એનું જનીન વારસામાં ઉતરી આવે અને આકસ્મિક સંજોગ એવો બન્યો કે તમારા પિતામાંથી એ જે બ્લેક પણાનું જનીન છે એ તમારામાં આવી ગયું અને જનીન તમારામાં એક્ટિવ થઈ ગયું અને તમે બ્લેક બની ગયા હવે સમજ પડી કે ના પડી અહીંયા એવું જ થયું ને કે ઊંચામાંથી નીચું પેદા થયું મતલબ દાળમાં કંઈક આવે પણ ટેન્શન નહીં દાળમાં કંઈ કાળું નથી એ દાળ એની પોતાની જ છે કારણ કે આ જે વ્યક્તિ છે તે બહેનો કોનામાંથી છે આ બેમાંથી બહેનો છે ને એટલે આ વ્યક્તિની અંદર પણ નીચાઈનું લક્ષણ છે ખરું પણ એ નીચાઈનું લક્ષણ કેવું છે અને એ પ્રચ્છન્ન પર ઊંચાઈનું લક્ષણ કેવું બન્યું છે આ માની લો હું છું તો મારામાં પ્રભારીનું લક્ષણ પણ છે એટલે કે ઊંચાઈનું લક્ષણ પણ છે નીચાઈનું લક્ષણ છે બે લક્ષણ મારામાં છે પણ જયારે બે લક્ષણ હોય ને તો તેમાંથી એક લક્ષણ પ્રભાવી કહેવાય બીજું લક્ષણ કેવું કહેવાય તો અત્યારે કયું લક્ષણ પ્રભાવી છે એટલે હું ઊંચો થઈ ગયો પણ જો કદાચ નીચાપણનું લક્ષણ પ્રભાવી હોત ને તો નીચો થઈ જાય એટલે ભલે મારામાં નીચાઈનું લક્ષણ છે પણ હું નીચાઈ દર્શાવતો નથી મારી મારી જે ઊંચાઈ છે તે નીચી નથી હું ઊંચો જ છું પણ લક્ષણ તો છે ને એ તો છે જ ને મારામાં હજુ પણ અવેલેબલ છે અને જ્યારે મેં આગળ પ્રજનન કર્યું તો એ પ્રજનનમાં બની શકે છે એ નીચાઈનું લક્ષણ મારી સંતતિમાં ગયું અને મારી સંતતિ નીચી થઈ ગઈ તો સવાલ ના ઉઠવો જોઈએ કે હું ઊંચો છું તો સંતતિ નીચી કેમ કારણ કે મારામાં નીચાપણનું લક્ષણ હતું પણ એ લક્ષણ દબાયેલું હતું પ્રચ્છન્ન હતું એટલે અભિવ્યક્ત ના થયું એટલે હું નીચો નતો બન્યો ઊંચો બન્યો પણ એ લક્ષણ મારા બાળકમાં ગયું બની શકે તો બાળક નીચો થઈ શકે સમજ પડી ગઈ તો બસ આ જ છે તમારો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અને અહીંયા જે રિઝલ્ટ મળ્યું છે ને તે રિઝલ્ટ કેટલું છે ખબર છે ત્રણ છે એમ કે બરાબર હવે આપણે ડિટેલમાં સમજીશું બરાબર આટલું વસ્તુ તો સમજ પડી ને ઓવરવ્યૂ ખબર પડી ગયો ને કે આ વસ્તુ છે અને બીજી એક વસ્તુ આના પરથી મેન્ડલે શું કીધું ખબર છે કે સજીવોમાં કંઈક છે કોઈક બાબત છે જે સ્થાયી રૂપે પિતૃમાંથી સંતતિમાં દાખલ થાય છે બરાબર આપણામાં કંઈક સ્થાયી વસ્તુ છે કંઈક સ્થાયી વસ્તુ છે જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે અને એ જે કંઈક સ્થાયી વસ્તુ છે એને સૌથી પહેલા નામ આપવામાં આવ્યું કારક શું નામ આપવામાં આવ્યું કારક શું નામ આપવામાં આવ્યું કારક યાદ રાખજો શું નામ આપવામાં આવ્યું કારક તો જે પહેલી વસ્તુ એટલે મેં આપણા મગજમાં એક વિચાર કર્યો ને કે કંઈક છે ભાઈ આપણામાં કંઈક છે કે જેના લીધે આવું બધું પણ થઈ શકે છે જો આનું લક્ષણ અહીં આવી ગયું વચ્ચે આનું લક્ષણ છે જ નહીં વચ્ચે વચ્ચેની પેઢીઓમાં આ લક્ષણ ગાયબ હતું પણ નેક્સ્ટ પેઢીમાં અચાનક જ આવી ગયું ઈટ મીન્સ કે આપણામાં કઈ કેવી વસ્તુ છે કે જે સ્થાયી રૂપે પોતાની જાતને બદલ્યા વગર પેઢી દર પેઢી વારસામાં ઉતર્યા કરે છે જેને શરૂઆતમાં કહેવામાં આવ્યું કારક જેને પાછળથી ઓળખવામાં આવ્યું જનીન સમજ પડી કે ના પડી તો અહીંયાથી જનીનની ઉદ્ભવ થયો બીજી વસ્તુ કે દરેક લક્ષણના વિરોધાભાસી જનીન પણ અવેલેબલ હોય છે જેમ કે આ ઊંચાઈ છે એ ઊંચાઈના જનીન અલગ અલગ હોય અને એના વિરોધાભાસી નીચાઈ એના પણ જનીન અલગ એક્ઝિસ્ટ કરે સમજ પડી કે ના પડી ખ્યાલ આવે કે ના આવે ઊંચું અને નીચું બંનેના જનીન એક્ઝિસ્ટ કરે તો આ છોડ કેવો છે ઊંચો છે પણ એની અંદર બની શકે કે ઊંચાઈ નીચાઈ બંનેના જનીન છે પણ પ્રભાવી ઊંચાઈના છે એટલે બિચારો ઊંચો દેખાય છે ક્લિયર થયું તો અહીંયાથી જનીનનો ઉદ્ભવ થયો મેન્ડલના મગજમાં આવ્યું કે સારું આ નીચાઈનું લક્ષણ
અહીંયાથી આવ્યું છે, વચ્ચે જોવા મળતું નથી પણ અહીંયા પાછું પ્રગટ થયું. તો આ જે પ્રગટ થયું તે ક્યાંથી પ્રગટ થયું? આ લોકોમાંથી, કોઈનામાંથી પ્રગટ થયું. ઇટ મીન્સ કે આ લોકોમાં એ લક્ષણ દેખાતું નથી પણ અંદર છે, આનું લક્ષણ આમાં દેખાતું નથી પણ આનું લક્ષણ આમાં છે, અને સ્થાયી રૂપે છે. સ્થાયી રૂપે, એવું નહીં કે આ ઊંચો થઈ ગયો તો આને પણ પોતાનું લક્ષણ બદલી નાખ્યું હશે. નીચાઈનું લક્ષણ આમાં છે, સ્થાયી રૂપે છે, અને ભવિષ્યમાં તે કોઈક ને કોઈ સંતતિમાં રજૂ તો થશે, થશે ને થશે. સમજ પડી? અને આના પરથી જનીનોની સ્થાયીતાનો નિયમ આવ્યો કે ભાઈ આપણા જનીન બદલાતા નથી, સ્થાયી રહે છે, પેઢી દર પેઢી એઝ ઇટ ઇઝ રહે છે. બની શકે છે કે એ વ્યક્તિ કદાચ કોઈની અસર હેઠળ ઢંકાઈ જાય, મારું જનીન કોઈની અસર હેઠળ ઢંકાઈ જાય, પણ એનો મતલબ એમ નહીં કે પોતાની જાતને બદલી નાખશે. બરાબર? તો નીચાઈનું લક્ષણ ઊંચાઈ હેઠળ ઢંકાઈ ગયું છે પણ એમ નહીં કે પોતાની જાતને બદલી નાખશે. જે દિવસે કોઈ સંતતિમાં ઊંચાઈનું લક્ષણ ગાયબ થઈ જશે એ વખતે પેલું નીચાઈનું જનીન પ્રભાવી બની જશે અને એ નીચાઈનું જનીન બાળકને નીચો બનાવી જશે. સમજ પડી? ક્લિયર? આપણા કોઈ નવું લક્ષણ નહીં, આપણા માતાના લક્ષણ મિક્સ થઈને બનેલા. આપણા લક્ષણો ને, હા, એ બધાના જનીનો ને માતાના પિતાના જનીનો ભેગા થઈને આપણા લક્ષણો બને. ચલો હવે આપણે આગળ લખીશું અને સમજતા જઈશું. બરાબર.